तो आ तरफ डीसानी वाइब्रंट हाईस्कूल में अभ्यास करती हैप्पीए पण विज्ञान प्रवाह की आ वर्षे लेवायेली परीक्षा में 99.72 पीआर मेळवीने टॉपर्स में स्थान प्राप्त कर्युं छे। आ विद्यार्थीनी एक खेडूत पुत्री छे अने विज्ञान प्रवाह में अभ्यास की शुरुआत करी त्यारे तेना पितानुं अवसान थयुं हतुं। તેમ છતાં શાળાની મહેનત અને તેના મક્કમ મનોબળના કારણે તેને આજે આ સિદ્ધિ હાંસલ કરી છે। આ છે હેપી મોદી। ડીસા તાલુકાના બ્રેડી ગામમાં રહેતી આ ખેડૂત પુત્રી ડીસાની વાયબ્રન્ટ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે અને દરરોજ બ્રેડીથી અપડાઉન કરે છે। હેપી મોદી ધોરણ 10ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ અને ત્યારબાદ ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસની શરૂઆત કરી ત્યારે જ તેના પિતાનું અવસાન થયું હતું અને હેપી ડિપ્રેસ થઈ ગઈ હતી। તેવા સમયે તેની માતા કે જે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને ડીસાની વાયબ્રન્ટ શાળાના કુશળ શિક્ષકોએ ન માત્ર તેનું મનોબળ વધાર્યું પરંતુ વિજ્ઞાન પ્રવાહમાં ઊંચું પરિણામ કેવી રીતે મેળવવું તે અંગે ખૂબ જ મહેનત કરીને તેને અભ્યાસ આપ્યો, જેના પગલે આજે આ દીકરી ટોપર્સ થઈ છે। ડીસા તાલુકાનું પરિણામ આ વર્ષે 65.99 જેટલું નોંધાયું છે, જેની સામે વાયબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સનું પરિણામ 88.29% નોંધાયું છે અને શાળાના 17 વિદ્યાર્થીઓએ 90 ઉપર પીઆર મેળવ્યા છે। તો 90 ઉપર પીઆર મેળવનાર વિદ્યાર્થીઓ ઉપર એક નજર કરીએ। ડીસાની વાયબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરતી એક ખેડૂત પુત્રી આજે ટોપર્સ બનીને આગળ આવી છે, ત્યારે આ શાળામાં કોઈ પણ જાતના ટ્યુશન વગર અભ્યાસ કરતી આ દીકરીને શાળા દ્વારા પણ ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવી હતી। આ શાળાના શિક્ષણની ગુણવત્તા ઉપર નજર કરીએ તો શાળામાં બી ગ્રુપનું પરિણામ 98% આવ્યું છે, જ્યારે એ ગ્રુપનું પરિણામ 93.75% નોંધાયું છે। ત્યારે આજે અમારા સંવાદદાતાએ હેપી મોદીનો સંપર્ક કરતાં તેણે મેળવેલી સફળતા પાછળ કોણ કોણ જવાબદાર છે અને આગળ જતા તે શું બનવા માગે છે તે અંગે બીકે ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરી હતી અને અન્ય વિદ્યાર્થીઓને પણ કેટલાક સૂચનો આપ્યા હતા। મારું નામ મોદી હેપી ચિનુભાઈ છે। હું 10મા ધોરણથી જ વાયબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરી રહી છું। ધોરણ 10મા અહીંયા જ હતી અને 11-12 સાયન્સ પણ મેં વાયબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાંથી જ કર્યું છે અને આ વખતે મેં બોર્ડ એક્ઝામ આપી હતી અને આજે એનું રિઝલ્ટ આવ્યું તો મેં 99.72% રેન્ક મેળવ્યા છે 12 સાયન્સમાં અને આજે સવારથી જ બધાના બહુ વખા એટલે મીન્સ બધાના કોલ આવી રહ્યા છે અને બધા અભિનંદન આપી રહ્યા છે અને સ્કૂલમાંથી પણ સરોના મેસેજ અને કોલ આવ્યા અને બધાએ અભિનંદન આપ્યા। આજે અત્યારે તમે ટોપર્સ તરીકે આગળ આવ્યા છો તો તમે આનો ફાળો કોને આપવા માગો છો? સૌથી પહેલાં તો ફેમિલી, કારણ કે મારી મમ્મી પોતે પ્રાઇમરી ટીચર છે અને એક શિક્ષક તરીકે દરેક વાલી પોતાના બાળકને બેસ્ટ બનાવવા માગતા જ હોય છે, પણ કદાચ મને એવું લાગે કે જે મારી મમ્મીએ અમારા માટે કર્યું છે એ થોડું વધારે કંઈક બેસ્ટ ગણી શકાય એમ, અને ભાઈ પોતે એન્જિનિયરિંગ જસ્ટ પૂરું કરવાના છે હવે અને એમને પણ બહુ સપોર્ટ કર્યો છે દરેક વખતે જ્યારે જ્યારે જરૂર પડે અને સૌથી વધારે સ્કૂલ વાયબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ, કેમ કે એમને જ્યારે જ્યારે પણ જરૂર પડી ત્યારે હંમેશા એવું જ કહ્યું છે કે અમે છીએ તમારી તારી સાથે એમ અને હંમેશા સાથ સપોર્ટ કર્યો એમ ગમે ત્યારે અને એમ આખી ફેમિલી એમ બધાએ બહુ સપોર્ટ કર્યો। એવી વાત કરીએ તારા રૂટીનની તો આ 2 વર્ષ દરમિયાન તારું રૂટીન શું હતું? રૂટીનમાં અમારી વાયબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ ડે કેર સ્કૂલ છે તો 8 થી 4:30 સ્કૂલ ટાઈમ છે તો સવારે 5:30 ઉઠવાનું, પછી કંઈ અપડાઉન ભીલડીથી હું અપડાઉન કરું છું તો બહુ ખાસ સવારે ટાઈમ મળે નહીં કારણ કે 7:45 નીકળી જવું પડે ઘરેથી, તો સવારે 5:30 ઉઠી અને થોડું રીડિંગ થાય પછી સ્કૂલે આવી અને 4:30 ઘરે જઉં, પછી રીડિંગ થાય થોડું, પછી સાંજે રાત્રે રીડિંગ કરવાનું 3 કલાક 3:30 કલાક અને પછી બસ એ જ। આગામીમાં શું ગોલ છે? MBBS બસ હું એ જ કહેવા માંગીશ કે તમે તમારી મહેનત સતત જાળવી રાખો એમ, કંઈ પણ થાય ગમે તે થાય પણ તમે જે ગોલ ફિક્સ કર્યો હોય એ ગોલથી ક્યારેય હટશો નહીં એમ, કે તમે જે બી નક્કી કર્યું હોય કે ના કરવું જ છે તો પછી કરવું જ છે એમ, ક્યારે કોઈ બી મુશ્કેલી આવે તો એમ એને ઓવરકમ કરવાની તમારામાં હિંમત રાખો એમ।
દિશાની વાયબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ છેલ્લા કેટલાય વર્ષથી સારું પરિણામ મેળવી રહી છે અને આ વર્ષે પણ આ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકોની મહેનતના પગલે ઝળક્યા છે, જે શાળા અને દિશા માટે ગૌરવની બાબત છે. અત્યારે લોકડાઉન દરમિયાન પણ શાળા દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર કોઈ અસર ન પડે તે માટે શાળામાં ઓનલાઈન અભ્યાસક્રમ ચાલી રહ્યો છે.